सब्सक्राइब करो तरुणा दर्जी चैनल ने अने बेल आइकन दबावो नवी रेसिपी सौथी पहला मेळवा माटे। ચોમાસામાં ભજીયા તો ઘણા ખાય છે, પણ આજે હું તમારી માટે એક મસ્ત રેસીપી લઈને આવી છું। તો હેલો દોસ્તો, હું છું તરુણા દરજી, મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ધાણા અને મરચાના વડાની રેસીપી, જે ચોમાસાની સિઝનના સ્પેશિયલ છે અને તેને ઠંડકમાં ખાવાની ખૂબ જ મજા આવે છે। વડાની સાથે હું ચટણી પણ શેર કરવાની છું, જે વડા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો વિડીયોને આખી જુઓ જેથી કોઈ વસ્તુ મિસ ના થાય, અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો ચાલો ધાણા મરચાના વડા બનાવવાનું શરૂ કરીએ। તો ધાણા મરચાના વડા બનાવવા માટે આપણે એક પેન લઈશું અને તેમાં એક વાટકી ચોખાનો લોટ એડ કરી દઈશું। બધાના ઘરે ચોખા તો હોય છે જ, જો તમારી પાસે તેનો લોટ ના હોય તો તેને દળીને ચોખાનો લોટ બનાવી શકો છો, અથવા તો બજારમાં પણ સહેલાઈથી મળી જાય છે। પછી 3-4 મોળા લીલા મરચા, મેં અહીંયા બહુ તીખા મરચાનો ઉપયોગ કર્યો નથી, તે મરચા આમાં એડ કરી દઈશું। તમારે લીલા મરચા વાટીનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો। પછી નાનું કેપ્સિકમ, જેને આ ઉજીણું સમારી લીધું છે, તેને પણ આમાં એડ કરી દઈશું। પછી એક વાટકી લીલા ધાણા એડ કરી દઈશું। પછી એક ચમચી જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી હિંગ, અને વડાને થોડા ક્રિસ્પી બનાવવા 1/2 વાટકી રવો નાખી દઈશું। પછી 1 વાટકી મીડિયમ ખાટું દહીં નાખી દઈશું અને 1 વાટકી પાણી એડ કરી દઈશું, અને પછી વિસ્કરની મદદથી બધું મિક્સ કરી દઈશું। તમારા ઘરે દહીં ના હોય તો તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો લીંબુનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો। આપણે થોડું થોડું પાણી નાખીને આ રીતે મિક્સ કરતા જઈશું તો આમાં લમ્સ પડતા નથી। હજી આમાં આપણે 1 વાટકી પાણી રેડી દઈશું અને બધું મિક્સ કરી દઈશું। આ રીતે વિસ્કર ફેરવવાથી અંદર લમ્સ થતા નથી। હવે આ પેનને આપણે ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું અને બેટરને સતત હલાવતા રહીશું। આપણે ગેસ મીડિયમ રાખીશું અને બેટરને સતત હલાવતા રહીશું, જેથી બેટરમાં લમ્સ ના થાય અને તે તળિયે ચોટે નહીં। આને આપણે આ રીતે સાઈડમાં, વચ્ચે, મતલબ કે બધી બાજુથી હલાવીશું। આ વડા સ્વાદમાં થોડા ખાટા હોય તો સરસ લાગે છે, એટલે મેં અહીંયા મીડિયમ ખાટા દહીંનો ઉપયોગ કર્યો છે। તેનાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। જુઓ, હવે આ ઘટ થવા આવ્યું છે, પણ હજુ આને થોડુંક ઉકળવા દેવાનું છે જેથી તે હજુ થોડુંક ઠીક થાય। હવે બેટર એકદમ ઠીક થઈ ગયું છે, આપણે ખીચું બાપતા હોય તેવા લોટ જેવું થઈ ગયું છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને બેટરને એકબીજા વાસણમાં કાઢી લઈશું અને તેને થોડુંક ફેલાવી દઈશું જેથી તે જલ્દી ઠંડુ થઈ જાય। હવે આ લોટ ઠંડો થઈ ગયો છે, તો હવે હાથમાં થોડુંક તેલ લઈશું અને લોટને એકવાર ફરી મસળી લઈશું। હવે લોટ સરસ રીતે મસળાઈ ગયો છે, તો આપણે વડા બનાવવાનું શરૂ કરીએ। તો પહેલાં આપણે હાથને થોડુંક તેલવાળો કરી દઈશું અને લોટનો થોડોક ભાગ લઈશું અને તેને વડાના શેપમાં ટીપી લઈશું અને વડાની વચ્ચે હોલ પાડી દઈશું। આ રીતે આપણે બધા વડાને તૈયાર કરી દઈશું અને તેને એકબીજા વાસણમાં મૂકી દઈશું। હવે બધા વડા તૈયાર છે, તો તેને તળી લઈએ। તો તેલને મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધું હતું, તો વડાની અંદર તેલમાં નાખી દઈશું અને તેને તળી લઈશું અને વડા આવા ગોલ્ડન રંગના થાય એટલે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું। મેં અહીંયા ટીસ્યુ પેપરનો ઉપયોગ કર્યો છે, જેથી વધારાનું તેલ હોય તે અંદર શોષાઈ જાય। હવે બધા વડા તૈયાર છે। આ નાસ્તાને તમે ચા સાથે કે સોસ સાથે ખાઈ શકો છો, પણ આજે હું તેને ચટણી સાથે પીરસવાની છું। તો ચટણી બનાવવા માટે 3 લીલા મરચાં લઈશું,
અને તેને મિક્સર જારમાં નાખી દઈશું। પછી 3-4 લસણની કળી, 1/2 ચમચી જીરું, 1 ચમચી ચણાની દાળ, તમારે દાળિયા લેવા હોય તો પણ તમે લઈ શકો છો। પછી 2 ચમચી કોપરાનું છીણ, સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ચમચી આમચૂર પાવડર એડ કરી દઈશું। આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો। પછી થોડાક લીલા દાણા, મેં અહીંયા દાણાને ડાળખી સાથે જ લીધા છે, તો લીલા દાણાને આ રીતે સમારીને અંદર એડ કરી દઈશું અને આ બધું આપણે ક્રશ કરી લઈશું। હવે આપણી ચટણી તૈયાર છે। વડા સાથે આ સ્પેશિયલ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો કેવી લાગી તમને દાણા અને મરચાના વડાની રેસીપી? કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સાથે શેર કરજો, જેથી એ લોકો પણ આનો આનંદ માણી શકે। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ।